જયંબે ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઓલ યુટ્યુબ ચેનલ ઓફ જયમ્બે ગ્રુપ ઓફ સ્કૂલ સ્ટાન્ડર્ડ ટેન્થ સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો યુનિટ નંબર દસની આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો યુનિટ નંબર દસની અંદર એ યુનિટનું નામ છે મિત્રો ટેસ્ટ ઓફ ટ્રુ લવ એટલે કે ખરા પ્રેમની કસોટી તો યુનિટની અંદર ખરાબ પ્રેમની કસોટી એવું ટાઇટલ આપવાની પાછળનું સરસ મજાની એક સ્ટોરી આપણને આપેલી છે કે જે એકબીજાને જોયા નથી અને છતાં એકબીજા માટેની જે લાગણીઓ છે એ લાગણીઓને કઈ રીતે પોતે ધબકતા હૃદયે એક્સપ્રેસ કરે છે અને કઈ રીતે પોતાનો પ્રેમ સાચો સાબિત થાય છે એની સ્ટોરી આપેલી છે મિત્રો આપણે સીધી સ્ટોરીમાં જ જઈશું એટલે કે જેથી કરીને આપણને સિક્રેટ જે છે છેલ્લે જાણવા મળે એટલે કે યુનિટની શરૂઆત કરી દઈએ મિત્રો કે આપણને અહીંયા એ કેવા પ્રકારના ખરા પ્રેમની કસોટીની વાત અહીંયા કરેલી છે સ્ટાર્ટ કરીએ સિક્સ મિનિટ્સ ટુ સિક્સ

એનું હૃદય ઝડપથી ધબકતું હતું ઇન સિક્સ મિનિટ્સ હી વોઝ ગોઈંગ ટુ સી ધ વુમન વુ હેડ બીન ઇન હિઝ થોટ્સ ફોર ધ પાસ્ટ થર્ટીન મંથ્સ છેલ્લા તેર મહિનાથી જેનો એણે માત્ર વિચાર જ કર્યો હતો એને પોતે એ સ્ત્રીને છ મિનિટમાં મળવાનો હતો હી હેડ નેવર સીન ધ વુમન એમણે આ સ્ત્રીને ક્યારેય જોઈ નહોતી યટ હર વર્ડ્સ રિટર્ન ઇન હર લેટર હેડ મિન્ટ અ ગ્રેટ ડીલ ટુ હિમ અને એ તો પણ એના પત્રમાં એમણે લખેલા શબ્દોનું એને મન ભારે મહત્ત્વ હતું એ શબ્દો કયા હતા તો કે અફકોર્સ થેર વિલ બી ટાઈમ્સ વેન યુ આર અફ્રેડ ઇમેઝિન યુ કેન હિયર માય વોઇસ સેઇન નો યુ સઈન ટુ યુ અલબત્ત એવો સમય પણ આવે કે જ્યારે તમને ખૂબ ડર લાગે ત્યારે હું તમને કહેતી હોઉં તેવો અવાજ મારો સાંભળી શકો છો એની કલ્પના કરો

છ વાગવામાં બે મિનિટ સોરી ચાર મિનિટ હજુ બાકી છે અગલ પાસ્ટ હિમ એક છોકરી એની પાસેથી પસાર થાય છે એન્ડ લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ લુકડ ક્લોઝલી અને લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ એને નજીકથી જોઈ શી વોઝ વીયરિંગ ફ્લાવર એમણે ફૂલ ટાંકેલું હતું બટ ઇટ વોઝ વ્હાઇટ રોઝ પણ એ સફેદ ગુલાબ હતું ઇટ વોઝ રેકોગ્નાઇઝ હીઝ ફ્રેન્ડ્સ બાય અ રેડ રોઝ અને એને તો એને લાલ ગુલાબથી એની જે મિત્ર હતી કે જે એને મળવા આવી રહી હતી એને પોતે લાલ ગુલાબથી એને ઓળખવાની હતી બિસાઇડ ધીસ ગર્લ્સ વોઝ ઓનલી અબાઉટ એટીન અને આ ઉપરાંત એ છોકરી તો માત્ર અઢાર વર્ષની હતી અને મેનિલ હેડ ટુ ટોલ હિમ શી વોઝ થર્ટી અને મેનિલે તો એને પત્રમાં એવું કહેલું કે પોતે ત્રીસ વર્ષની છે હિઝ માઇન્ડ વેન્ટ બેક ટુ ધ બુક હી હેડ રીડ ઇન ધીસ ટ્રેનિંગ કેમ્પ તાલીમ શિબિરમાં એમણે વાંચેલું પુસ્તક હતું એને યાદ આવ્યું અને એ નવલકથા જે હતી એ નામ શું હતું તો કે ઓફ હ્યુમન બોન્ડેજ વોઝ ધ ટાઇટલ ઓફ ધ નોવેલ અને એ નવલકથાનું શીર્ષક હતું ઓફ હ્યુમન બોન્ડેજ એન્ડ થ્રુઆઉટ હિઝ પેજીસ વેર નોટ્સ ઇન વુમન્સ હેન્ડરાઇટિંગ અને એના દરેક પાના ઉપર સ્ત્રીના હસ્તાક્ષરની અંદર નોંધ કરેલી હતી હી હેર નેવર બિલીવ ધેટ અ વુમન કુડ અન્ડરસ્ટેન્ડ અ મેન્સ થોટ સો વેલ એમને એટલો બધો પુરુષના એક સ્ત્રી પોતાના પુરુષના વિચારોને આટલી સારી રીતે સમજી શકે એવું એને ક્યારેય માન્યું નહોતું એટલે કે એને વિશ્વાસ પણ આવતો ન હતો હર નેમ વોઝ ઇનસાઇડ ધ કવર ઓફ ધ બુક હોલિસ મેનેલ અને પુસ્તકના અંદરના પૂઠા પર એનું નામ લખેલું હતું હોલિસ મેનિલ એટલે કે એ જે છોકરી હતું એનું નામ શું હતું હોલિસ મેનેલ હી એર ફાઉન્ડર એડ્રેસ ઇન ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી અને ન્યુયોર્કની ટેલિફોન ડિરેક્ટરીમાંથી એનું સરનામું મળેલું હી અ લેટર એન્ડ હેડ એને પત્ર લખ્યો અને એ સ્ત્રીએ એનો જવાબ આપ્યો હતો ધ નેક્સ્ટ ડે હિઝ આર્મી ગ્રુપ હેડ મોડ ઓવર સી બટ હી હેડ હોલિસ મેનિલ હેડ કન્ટિન્યુ રાઇટિંગ ટુ ઇચ અધર એટલે જે દિવસે એને પત્ર લખ્યો એના બીજા જ દિવસે લશ્કરી ટુકડી જે છે દરિયાપાર ચાલી ગઈ હતી પણ એમણે હોલિસ મેનિલને પરસ્પર એકબીજાને પત્ર વ્યવહાર કરવાનું ચાલુ રાખ્યું હતું એટલે કે પોતે બંનેની વચ્ચે પત્ર વ્યવહાર છે એ કન્ટિન્યુ રહ્યા હતા ફોર થર્ટીન મંથ્સ શી હેડ રિટર્ન ટુ હિમ રેગ્યુલરલી તેર વહીનાથી એમને નિયમિત પત્ર લખતી હતી ઇવન વેન હિઝ લેટર્સ ડીડ નોટ અરાઈવ શી કેપ્ટ ઓન રાઇટિંગ ઘણી વખત તો શું થતું તો કે બ્લેન્ક પત્ર ન આવતા તો પણ એ લખ્યા જ કરતી ના વી બેલ્યુ ધેટ હી લવડ હર એન્ડ ધેટ શી લવડ હી હવે એને વિશ્વાસ આવી ગયો હતો કે તે બ્લેન્ડફોર્ડ એને ખૂબ ચાહતો હતો અને મેનિલ પણ બ્લેન્ડફોર્ડ ને ખૂબ ચાહતી હતી એમ તે માનવા લાગ્યો શી હેડ રિફ્યુઝ ઓલ રિક્વેસ્ટ ફોર હર ફોટોગ્રાફ એને ફોટોગ્રાફ માટેની જ્યારે એણે વાત કરી એણે જોયા નહોતા પત્ર વ્યવહાર દ્વારા બંને વાતચીત કરતા એટલે એમણે ફોટોગ્રાફ માટેની બધી જ વિનંતીઓ એમણે નકારી દીધી હતી શી હેડ એક્સપ્લેન અને એ ફોટોગ્રાફ માગતી માગતો ત્યારે એને સમજાવતી શું કે ઇફ યોર ફિલિંગ ફોર મી હેઝ એની રિયાલિટી જો મારા પ્રત્યેની તમારી લાગણીમાં જો કાંઈ સચ્ચાઈ હોય માય લુક્સ વોઝન્ટ મેટર તો મારા દેખાવનું કોઈ મહત્ત્વ નથી